જો અત્યાર સુધી આપણે આગળનો જો પોઈન્ટની ચર્ચા કરી તો ઉત્પાદનના સાધનોની ચર્ચા કરી હતી જેના ચાર સાધનો જમીન જમીનનો અર્થ અને એના લક્ષણોનો પરિચય મેળવ્યો મૂડી મૂડીનો અર્થ અને તેના લક્ષણોનો પરિચય મેળવ્યો તેમજ શ્રમ અને એના લક્ષણો અને નિયોજનના લક્ષણો વિશે ચર્ચા કરી હવે આજનો આપણો જે નવો પોઈન્ટ છે એ છે વ્યાપાર ચક્ર આ વ્યાપાર ચક્ર એટલે શું તો કે તેજી મંદીની ઘટમાં આ તેજી મંદીની ઘટમાં એટલે મોટી ઉથલ પાથલ કે જેમાં પરિવર્તનો થાય છે આ પરિવર્તનો કેટલા પ્રકારે થાય છે તો કે આકસ્મિક આર્થિક પરિવર્તનો થાય છે મોસમી આર્થિક પરિવર્તનો થાય છે ત્યાર પછી દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો ત્યાર પછી આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા કે જેમાં અર્થતંત્રમાં વારાફરતી જે સારા અને ખરાબ પાસાઓનો સામનો કરવો પડે એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ અને એના તબક્કાઓમાં તેજી ઓટ મંદી અને સુધારણા વિશે આપણે ચર્ચા કરીશું ચલો હવે આપણે એક્સ-રે કોડરના માધ્યમથી આપણે આગળ વધીએ ત્યાં સુધી થેન્ક યુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સ રેકોર્ડરના માધ્યમથી આગળ વધીએ તો આપણો જે પોઈન્ટ છે વ્યાપાર ચક્ર તેમાં આપણે આગળ વધીએ અહીં આપણે વ્યાપાર ચક્રને જોઈએ છીએ કે જેમાં એના ચાર પ્રકારોની આપણે વાત કરવાની છે પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન આ આર્થિક પરિવર્તનની વાત કરે છે કે આર્થિક પરિવર્તન એટલે તો કે જ્યારે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા એવા પરિવર્તનો આવે કે જેમાં વાવાઝોડું થાય કોઈ પણ એવા તોફાનો થાય વરસાદ આવે પૂર આવે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે ત્યારે આકસ્મિક પરિવર્તનો અર્થતંત્રમાં મોટી બધી ઉથલપાથલો સર્જે છે તો આવા પરિવર્તનોની સામે આપણે જે પગલાઓ લઈએ છીએ વારાફરતી એક ભાગ કે એક પ્રદેશ પૂરતા કોઈ પણ જાતના મર્યાદિત નથી રહેતા પણ અહીંયા આપણે ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રે આવા પરિવર્તનોને આપણે સામનો કરીએ છીએ અહીંયા બીજી બાબત છે એ છે મોસમી પ્રકારના આર્થિક પરિવર્તનો આ મોસમી પ્રકારના આર્થિક પરિવર્તનો એટલે વળી કયા તો એની આપણે ચર્ચા કરીએ તો આપણે જોઈએ છીએ કે જ્યારે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો થાય અથવા તો આપણે કે શિયાળામાં ઉનાળા કે ચોમાસામાં બજારમાં એવી જુદી જુદી માંગ સર્જાતી હોય એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થાય એ જ પ્રમાણે રોજગારીમાં પરિવર્તન આવે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર સતત ચાલ્યા કરે છે અને સમયે સમયે ફર્યા કરે છે તો આ પ્રકારનું એ મોસમી આર્થિક પરિવર્તન કહી શકાય ત્યાર પછીનું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન આ દીર્ઘકાલીન એટલે લાંબા સમય સુધી ચાલતી આવી જે કોઈ પણ પ્રક્રિયા હોય એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહી શકાય કોઈ પણ ગતિશીલ અર્થતંત્ર હોય જેમાં લાંબા ગાળાના પરિવર્તનો થતા જ હોય છે અહીંયા પણ એવા પરિવર્તનો છે એ થાય છે અને આપણે છેલ્લો જોઈ ચક્રવાત પરિવર્તન કે કોઈ એક સમયગાળામાં ઉદ્ભવગામી કે અધોગામી આવા કોઈ પણ જાતના વલણોને આપણે જોઈ શકીએ છીએ આવા પરિવર્તનો છે નિશ્ચિત નથી હોતા કે આપણે એને ઓળખી પણ નથી શકતા કે આવા પરિવર્તનો થઈ શકશે આવા આ માટે આવા પરિવર્તનો માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્ર માટેની અલગ અલગ વ્યાખ્યા આપી છે ચલો આપણે એ વ્યાખ્યાને જોઈએ તો એમાં આપણે જોઈએ છીએ વ્યાખ્યા હેબલરે જે જણાવે છે એ પ્રમાણે કે વારાફરતી અર્થતંત્રમાં સારા અને ખરાબ પરિવર્તનો આવે એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ હોટરે પણ એ જ પ્રકારે કહે છે કે વ્યાપાર ચક્રમાં સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ આ ઉપરથી આપણે લક્ષણો કયા તારવી શકીએ લક્ષણોની ચર્ચા કરી છે એમાં પહેલું અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ મોટી સર્જાય પછી અર્થતંત્રમાં સારા અને ખરાબ પ્રકારના તબક્કાઓ વ્યાપારમાં આવે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે આવી ઉદ્ભવતી માંગમાં પરિવર્તન થાય અને વ્યાપાર ચક્રમાં આવી ઉથલપાથલો છે એ અમુક સમયાંતરે સરખી ઉદ્ભવતી નથી પણ અનુક્રમે વારાફરતી આવે છે તો હવે આ તબક્કાઓ કયા એ તબક્કાઓને જો આપણે નજરની સામે રાખીએ તો
આપણી સામે વ્યાપારના તબક્કાઓમાં પહેલી છે તેજી. વ્યાપાર ચક્રમાં વ્યાપાર પ્રવૃત્તિઓમાં એને ઉચ્ચ સપાટીએ કે વધારે નફા માટે આપણે ઊંચે લઈ જાય ત્યારે માંગ ઊંચા દરે થાય અને નફો વધે અને સામે મૂડીરોકાણી વધે અને રોજગારી વધે એને આપણે તેજી આવી છે એમ કહી શકીએ. ફરી પાછો પોઈન્ટ આપણે જોઈએ તો ઓટ. ઓટ એટલે તો કે નફાની અપેક્ષાથી જ્યારે મૂડીરોકાણ વધે અને સાધનોની માંગ અને તેમની કિંમતો વધવા લાગે જેને પરિણામે ઉત્પાદન ખર્ચ પણ વધે અને નફાકારકતા ઘટે ત્યારે ઘટતા દરે જે અર્થતંત્રમાં નરમાઈ એટલે કે ઘટાડો આવે ઘટતા દરે અને માંગ ઓછી થાય કે ધીમી થાય કે વપરાશમાં ઘટાડો આવે અથવા તો મૂડીરોકાણમાં કોઈપણ જાતનો એવો આકર્ષણ ફેરફાર નથી થતો એવા નવા પ્રકારનો એ ઓટ છે. તો મંદીમાં તો કે મંદીમાં તેજીથી વિરુદ્ધની પરિસ્થિતિ માંગમાં ઘટાડો થાય જે સર્જન પામે છે પુરવઠાની અછતના સંદર્ભમાં તેથી કિંમતો છે એનું ઘટે નફો પણ ઘટે. નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટે. મૂડીરોકાણ ન થાય એટલે રોજગારીમાં ઘટાડો આવે અને ભાવ ઘટાડાની અપેક્ષાએ માંગ અટકી જાય અને મંદી છે એમ કહી શકીએ. ખરીદી હોવા છતાં આપણે ખરીદી કરી શકતા નથી કેમ કે માંગનો અભાવ છે અને રોજગારી નિરાશાવાળી વાતાવરણમાં ઉદ્ભવે છે અથવા આપણે એમ કે રોજગારી મળતી નથી એવી પરિસ્થિતિ. અને હવે છેલ્લો પોઈન્ટ છે એ છે તમારી સામે સુધારણાનો. સુધારણા એટલે અર્થતંત્રમાં વ્યાપક નિરાશાવાદી આપમેળે જ્યારે નિરાશા આવે ત્યારે આપમેળે જ ખરીદી તરફ આપણે વધીએ કે ચલો હવે નહીં ચાલે હવે આપણે ખરીદી તો કરવી જ પડશે અને પરિણામે આપણી માંગ વધે એટલે આશા બંધાય કે નફો વધે છે લોકોને રોજગારી મળશે બેકારમાંથી એ લોકો રોજગારી તરફ જશે આવક વધશે આવકમાં વધારો થશે ખર્ચ પણ વધશે અને ખર્ચને પરિણામે માંગને નફાકારકતા વધશે અને અર્થતંત્ર છે સુધારાની ગતિ તરફ આગળ વધશે. આમ અર્થતંત્રમાં આવતા આ ચક્રકાર પ્રવાહને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. આ માંગ અને પુરવઠા આધારિત જ આવી અસરકારક તફાવત છે એ અહીં જોવા મળે છે. તો મિત્રો અહીંયા આજે આપણે આ બીજું ચેપ્ટર છે વ્યાપાર ચક્રના તબક્કાઓ સાથે પૂર્ણ કરી છીએ અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માંગને જોશું. એ પહેલાં આપણે એ જોઈએ કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો ત્રણ ગુણનો પ્રશ્ન પણ હોઈ શકે અને પાંચ ગુણના સંદર્ભમાં પણ હોઈ શકે. આપણે એ બાબત ખાસ યાદ રાખવાની છે એટલી બાબતોને ધ્યાને લેજો. ત્યાં સુધી થેન્ક યુ.